ગુડ મોર્નિંગ એવરી મારું બાળક અત્યારે સિનિયર કેજીમાં છે ગુજરાતી મીડિયમમાં અને એજ્યુકેશન વાઇઝ જોવા જઈએ તો ગજરાનું એજ્યુકેશન ફાઇન છે અને ઓફલાઈન સ્ટડીઝમાં છે ને એક્ટિવિટીઝ પર વધારે ફોકસ કરવામાં આવે છે એટ સિનિયર કેજીમાં છે એટલે સ્ટુડન્ટ અત્યારે એજ વાઇઝ જોવા જઈએ તો મેચ્યોર છે મેચ્યોર નથી પણ એનું સ્ટડી કરતાં બેટર છે કે જો એને ફર્ધર એક્ટિવિટીઝમાં કામ કરવામાં આવે જેમ કે સ્પોર્ટ્સ છે ઇવેન્ટ્સ છે કોઈ પણ જાતની એક્ટિવિટીઝમાં

પહેલાં એવું થતું હતું કે ઓનલાઈનમાં વ્યવસ્થિત નહીં બેસે ને એવું બધું કસે એમ બહુ મારો મસ્તીખોર છે એટલા માટે પણ ટીચરનો સપોર્ટ અને સંસ્થાનો સપોર્ટ બધી રીતે બધી રીતે સારું છે એમ અને ગમે ત્યારે ફોન કરીએ તો કોઈ દિવસ ના નથી કહેતા ગમે ત્યારે એની ટાઈમ જવાબ આપે છે અને એમ બી સારું ભણાવે છે અને મને એક્ટિવિટી વચ્ચે વચ્ચે કરે છે તો મને બહુ જ ગમે છે અને એમ બી એમ તમે જુઓ તો એમ બીજા કરતાં એમ વધારે સારું એમ આપણું બાળક કેટલું આગળ જાય છે અને આપણે કેટલું કરીએ છીએ એના માટે એ બી સારું છે અને આપણે બી સપોર્ટ કરવો પડે તો જ બાળક આગળ જાય અને શિક્ષકનો સપોર્ટ બી સારો છે થેન્ક યુ મારું નામ શિલ્પા સુતરિયા છે મારા મારો સોહમ અને આસ્થા જુનિયર કેજીબીમાં અભ્યાસ કરે છે તેને ઓનલાઈન ક્લાસ ખૂબ જ ગમે છે કૃષ્ણા મેમ અને કૃણાલી મેમ ખૂબ જ સરસ સમજાવે છે ઉપ ઉપરાંત ગજેરા વિદ્યાભવનમાંથી જે માતાને જે વેબિનારનું આયોજન કરેલું હતું તેમાં બાળકને કેવી રીતે સમજાવવું કેવી રીતે તેને ઉછેર કરવો કેવા તેને સંસ્કાર આપવા એ બધું ખૂબ જ સારી રીતે સમજાવે છે મારું બાળક ખૂબ જ હોશિયાર અને પાવરફુલ બની ગયું છે તે ખૂબ સરસ બોલે છે ખૂબ સરસ લખે છે અને ખૂબ જ એક્ટિવ થઈ ગયું છે નમસ્કાર ગુડ મોર્નિંગ નમસ્કાર મારો મારું જ બાળક ગજેરા વિદ્યાભવનમાં ભણે છે વાલી તરીકે હું બે લાઈન બોલવા માંગુ છું કે સારાનું એક પણ પગથું સ્ટાર્ટ કર્યા વગર બાળકો ઓનલાઈન ભણી શકે અને આટલું સરસ રીતે ભણી શકે એ મારા માટે અને બાળક માટે ખૂબ જ સારું છે એમના બે ટીચરો ખૂબ સરસ રીતે એક્ટિવિટી પણ કરાવે છે અને ભણાવે પણ છે મારે કોઈ દિવસ પણ એને ઓનલાઈન બેસાડવો નથી પડતો એ જાતે જ એની રીતે બેસીને બધું કરી શકે છે થેન્ક યુ ગુડ મોર્નિંગ મારું નામ નાકરાણી અંજીતા એમલભાઈ છે મારું બાળક જુનિયર કેજીમાં નાકરાણી છે અભ્યાસ કરે છે તેને ઓનલાઈન ક્લાસ કરવો બહુ ગમે છે તેના ટીચર લોકોનો તેને બહુ સારો સપોર્ટ છે તેની એક્ટિવિટી બધી બહુ સારી કરાવે છે અને સ્કૂલ ને પ્રિન્સિપાલ આચાર્ય બધાનો બહુ સારો સપોર્ટ છે અને અમને બહુ ગમે છે આ ઓનલાઈન ક્લાસ અને ટીચર લોકો બધા બહુ સારા છે થેન્ક યુ

વ્યવસ્થિત ભણાવે છે જેથી અમારા બાળકો એકદમ કેચ અપ કરી લે અને ક્યારે પણ એવું નથી બનતું કે શિક્ષકો જવાબ વ્યવસ્થિત નથી આપતા જ્યારે પણ અમે પૂછીએ ત્યારે એમ કહે છે કે શિક્ષકો તરત જ રિસ્પોન્સ આપે છે અને બાળકોને પ્રવૃત્તિ પણ એવી રીતે કરાવે છે કે તરત જ બાળકો કેચઅપ કરી લે છે અને ત્યારે એને ક્યારેય એવું નથી બનતું કે શિક્ષકો કંઈ પણ એમ ભૂલ પડી હોય તો સમજાવતા નથી એમ કે અને ગીતા મેમ મેમ પણ

ગજેરા સ્કૂલના જે ટીચર્સ છે પહેલાં તો બિલીવ નહોતો મને કે આટલું બધું વ્યવસ્થિત એ લોકોનું કામ હશે ઓનલાઈન થોડો ડર લાગતો હતો મને કે ઓનલાઈન છોકરાઓને કઈ રીતના મારે ભણાવવા એમ પણ નો ડાઉટ એ લોકો વ્યવસ્થિત છે જ્યારે મેસેજ કરીએ કે કંઈ પણ કરીએ તો એ લોકોનો રિસ્પોન્સ સારો હોય છે અને પ્લસ કેમ ક્યારેય પણ ઓનલાઈનમાં આપણે કંઈ પણ અટકીએ તો એ લોકો પૂરેપૂરો સપોર્ટ કરે છે અને બીજું કે જે ગીતા મેમ છે પ્રિન્સિપલ તો લાગતું જ નથી કે એ પ્રિન્સિપલ હોય એવું કે ગમે ત્યારે આપણે એની સાથે બોલીએ હલો હાય તો એ રિસ્પોન્સ આપે છે કે ક્યારે પણ કંઈ પણ મળ્યા હોય મીટિંગ હોય આતે હોય તો એ લોકો આપણને લાગે જ નહીં કે એ પ્રિન્સિપલ છે એવી રીતના આપણી સાથે વાત કરે બધી જ રીતના લાગે જ નહીં અને ટીચરો ટીચરો પણ બહુ મસ્ત છે છોકરાઓને એવું લાગે જ નહીં કે આ ટીચર છે એવું જ લાગે ફ્રેન્ડ છે કોઈ દિવસ આટલો ટાઈમ થયો કોઈ દિવસ લોકોએ ગુસ્સો નથી કર્યો કે કોઈ દિવસ એ લોકોએ એવી રીતના જવાબ નથી આપો કે આપણે આ ફરી ફોન કરીએ કોલ કરીએ તો આપણે ડર લાગે કે આમની સાથે આપણે કોલ કરવો કે નહીં કરવો અને હોમવર્કમાં બી જો અત્યારે જોકે હું તો નાઇન્થ સ્ટાન્ડર્ડ સુધી સ્ટડી કરેલી છું પણ તો બી મને એવું નથી લાગતું કે મારા છોકરાને ગુજરાતીમાં એડમિશન લેવું હતું અને એને ઇંગ્લિશમાં લીધું છે તો હું અટકું તો એ મને હેલ્પ કરે છે એવું નથી લાગતું કે મને આ લોકો ટીચર્સ છે એવું અને બીજું કે બીજા બધા સિનિયર જુનિયર મને તો આ લોકોનો ફર્સ્ટ ટાઈમ થોડો ડર હતો કે ગજેરામાં ફોર્મ ભરવું કે નહીં ભરવું પણ અત્યારે તો હું એકદમ શોર્ટ છું કે નહીં બરાબર છે જે મેં એડમિશન જે સ્કૂલમાં લીધું છે હું રાઈટ છું મારા પેરેન્ટ્સ છું નીલમ બલર દેવમ નર્સરીમાં છે એ નર્સરી બહુ ઓનલાઈનમાં બહુ સારું કરે છે પહેલા એવું હતું કે એ નહીં કરે ઓનલાઈનનું પણ એ બહુ સારું કરે છે પણ થોડુંક થતું તો ડર લાગતો તો નહીં બેસે એ નહીં કરે એ બહુ બધું થતું હતું પણ બહુ સારું કરે છે મેમ છે એ બધું બહુ ફાઇન કરાવે છે એન્ડ કરે બી બહુ સરસ છે અને કોઈ ગમે ત્યાં મેસેજ યા કોલ કર્યો હોય તો આન્સર બી મસ્ત આપે છે કારણ કે આપણને બી સમજાઈ જાય છે અને છોકરાઓને બી સમજાવે છે સમજાઈ જાય છે મેમ બધું જ કરાવે છે એ સમજાવે છે બહુ ફાઇન કરે છે મસ્ત